खुश हो जाए गाड़ी के मोले कैसेट खुश हुआ एवं रीति एकदम खुश हो जाती हुई थी गाड़ी एट कई न हो कि। नमस्कार मित्रों, केम छो बधा, मजा मने? तो आपड़ी आ यूट्यूब चैनल में तमारा बधाने स्वागत छे अने आपड़ा वीडियो नी माइल पाई तमारा बधाने स्वागत छे। तो अने आपड़ा अत्यारे वीडियो स्टार्ट कर्यो अने जो झाड़वा बाड़वा थई गया मस्त। અમારે જો હરજ ગારો ને ગારો, કેમ કે હરજ જો વરસાદનું રેડું બાર વાગ્યા બપોર પછી અને 12 વાગ્યા પછી હરજ ડેલી આવી જ જાય બરાબર, એટલે ગારો ફૂંકાવા જ નથી દેતો જોવા સતત ચાલુ ને એમાં રાજવીને એને આજ પાણી આવ્યું ને ત્યાંમાં એમણે નડી ચાલુ રાખી દીધી, ગારો થઈ ગયો વધારે જુઓ અત્યારે અહીં રમી હે જેવી ગારો કરવાનો ને હે બીજું શું કરવાનું કુબા કેમ થાય એમ જો આની પાછળ આપણે સમજતા નહીં જો આમાં છે ને મસ્ત ગુલાબ છે મસ્ત લાગે બરાબર સારો પાછળનો કેમેરો કરીને તમને બતાવું આ એક રહી ગયું હતું હાથમાં ન કેમ કે આમાં પાછા કાંટા છે જો નાના નાના એટલે એને હાથે રહી ગયું છે જૈવી નહીં હાથમાં ન થાય જો હમણાં છે ને વરસાદના ચોમાસામાં ગુલાબ એટલા થાય જો આ બાજુ અહીંયા કેટલા દોડવા છે ગુલાબના આ ગુલાબ જ છે બધા અને જો લીંબુડી એકદમ જામી ગઈ અને જો આ તુલસી છે જો જામ ફળી એને મસ્ત થઈ ગઈ અને આ બીજા ફૂલડા જોવામાં જ મજા આવે બરાબર જો અહીંકાર ગુલાબી છે આ બાજુ ના એ બીજા તુલસી છે આપણે જેવી રાય ઉપર જેવી રાય ઉપર અહીંયા અહીંયા હા મુજો મારા જો કેવા સીન આવે મસ્તીના ચાડવા પડખે બોલ કાંઈક બોલ હા પેલા મારા સામું જો આમાં બોલ તો કરો જય માતાજી એમ બોલ અમે વાડીએ જઈ તો આવું બધું છે અને હાલો અત્યારે છે ને એમ કે ખરા લઈ જાય ને એટલે વાડીએ હાલ્યા જાય થોડુંક નીંદી બરાબર જેટલું નીંદાય એટલું ઓછું થાય એ ખડ તો જામી ગયું છે બરાબર મોટું થઈ ગયું અત્યારે કપાસમાં જેટલું નીંદાય એટલું ઓછું થાય કેમ કે અત્યારે છાંટા છે નહીં બરાબર તડકો ખરાડ જેવું છે ને તો જેટલું હાઈ થશે એને લઈ એટલું લઈ આવ લેવાય બાકી તો ઓછું થાય બીજું શું હોય કેમ કે વરસાદ તો હરોજ રેડું એક નાખી જાય એટલે સૂર્યથી ને એને તો કાંઈ ખોદાય નહીં હાઈ થશે લેવું પડે ચાલો સીધા વાડીએ જઈ આવે નહીં જેવી હાલો તો સીધા વાડીએ જઈને મળી જો આપણે છે ને વાડીએ પણ પહોંચી ગયા પણ વરસાદનું રેડું આવી ગયું એટલે આજે નીંદ એવું કરી નાખ્યું હરખું એટલે આજે નીંદ આવશે નહીં તો હું રાજુભાઈ બધા આવતા હતા બરાબર જયવીને રાજુની મમ્મીને બધાએ પણ છે ને વરસાદ પાછો આવી ગયો હતો ને બપોર પાછું ગામમાં નહોતો પણ અહીં વાડી બાજુ હતો વરસાદ એટલે હે ને રસ્તામાં ગારો થઈ જાય અમારે અહીંયા કણે નેવેરીમાં એટલે ગારો થઈ ગયો ને એટલે એને પાછા મોકલી દીધા અડધાથી બા આપણને ભેગા થઈ ગયા કે નથી આ લેવું તો પાછું મોકલી દીધા પાછા અને હું રાજુને કીધું હાલો ચક્કર મારી આવી કીધું જો આપણે ખડ કેવું જામી ગયું આમાં હરખું હરખું આમ કઈડ થઈ જાય ખડની એટલે જામી ગયું છે એટલે હે ને હવે વારવે જેટલું કીધું નીંદાય એટલું નીંદો જો ઓલી બાજુ છે ને સા દેખાય ને ઇનકાર આપણે નીંદી નાખ્યું છે કેમ કે આટલામાં હે ને બહુ ઘાટું થઈ ગયું છે એટલે નીંદવું તો પડશે જ કેમ કે નીંદા વગર તો હાલે નહીં એટલે નીંદવું તો પડે જ એટલે આપણે છે ને ખરા છે ને એમ નીંદવાનું ચાલુ જ રાખવાનું હવાર હવારમાં શું ખરા જેવું હોય હવે હવે નહીં આવે હવે છે ને કાલ બપોર પછી છે ને એવું લાગશે ને તો છાંટા આવશે કેમ કે અમારે છે ને 4-5 દિવસે તો ડેલી એમ જ થાય છે બપોર પછી છાંટા આવે હવારમાં ન આવે બપોર પછી આવી જાય છાંટા એટલે કાંઈ નાખી ન કહેવાય કે છાંટા આવે બપોર પછી અરે ડેલી આવી જાય છાંટા હવારમાં ન આવે જો એટલે એને આપણે કીધું હવારમાં હે ને બા નહીં કેમ કે આપણે જવાનું હોય હવારમાં કારખાને જાય બરાબર કામે જવાનું હોય
એટલે આપણે આવી પાછા બપોર પછી, એટલે મેં કીધું હવે તમે સવાર સવારમાં જેટલું નીંદાય એટલું નીંદી નાખો, બાકી તો શું હોય પછી, બાકી તો પછી નીંદવા દે તો નીંદશું, આપણે જાહેર પણ મસ્ત થઈ જાય. ને જો આમાં રાણી રહી આપણી, આ રહી એવી અસલામ પાંદડા અત્યારે નવા આવી ગયા બરાબર, તમને જો પાછળનો કેમેરો કરીને દેખાડું, જો એકદમ લીલી લાગે બરાબર, મસ્તીની લાગે અત્યારે, જો આમાં એકદમ લીલસોય લાગે, જો મસ્ત લાગે બરાબર અત્યારે, કેમ કે પાંદડા કૂણા હોય અને કેમ કે આપણે પાંદડા આમાં બધા રાણમાં ખરી જાય બરાબર, ચોમાસામાં જો ઓલી રાણમાં ખરી જાય, એમાં હજી નવા નવા પાંદડા આવ્યા, આપણી આ રાણ રહી ને એમાં વહેલા પાંદડા ખરી ગયા હતા, એટલે અત્યારે આવી ગયા છે પાંદડા, એટલે જો અમે મસ્ત લાગે એકદમ ઘાટી લાગે બરાબર. અત્યારે આમાં છે ને પાણી ન પડે, છાંટ આવે ને તો નીચે ઓથદ આવે, એટલે પાણી ન પડે, એટલે આપણે થઈ ગયો એક જાતનો આ ટેકો બરાબર સાંયો, કેમ કે વરસાદ ચાલુ હોય ને તો અત્યારે અહીં રાણ નીચે બેહવાય, કેમ કે આના પાંદડા એટલા ઘાટા થાય ને કે આમાં છાંટા પડવા જ ન દે બરાબર, આમ જોજો કેટલા એકદમ ઘાટા છે ને, આમ ડાયર નહીં દેખે એટલા પાંદડા આવે આમાં હે ને, એટલા પાંદડા હોય અને આવું બધું. અને અત્યારે જો વાતાવરણ કેવું થઈ ગયું, વરસાદ આવે એવું, વરસાદ આવે એવું જ એકદમ વાતાવરણ ખારું, ડિમાન્ડ જેવું થઈ ગયું બરાબર. અને જો આઈને કરો હે ને પક્ષી એવા ઉડે આકાશમાં, એટલે જોવાની મજા આવે એકદમ વાતાવરણ હે ને. અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું, મેં કીધું બાનીને કીધું તો, મેં કીધું આમ ચક્કર મારી આવી, કાં તો કીધું પલારે ને કાં તો કીધું રહી જાય, એટલે કાંઈ ગેરંટી ન કહેવાય બરાબર, પલારી જાય જે એવું નથી બપોર પછી, અત્યારે બહાટી મંડે પડવા, પડવો બહાટી, બીજું શું કહ્યું આપણે, આમાં પડી જાય બરાબર અત્યારે ચોમાસામાં. પણ અમારે છે ને તકલીફ કઈ પડે, અહીંયા આવવામાં તકલીફ પડે, ગારો બહુ થાય અમારે અહીંયા કાંઈ, નેવરી રહી ને જો ઓલી બાજુ છે નેવરી, ત્યાં બહુ ગારો બહુ થાય, હાલે એવું જ ન હોય, હાલે ને આવે ને આપણે એને આમ કાંડા હમાણો તો ગારો દો એમણે, એકદમ બીજી ફાઇતનું લાગે આમ મજા ન આવે બરાબર, બાય જ આવતી હોય નગરી ગારાની, એટલે હાલે ને તો જાજુ ભાઈ ગાવે જ નહીં, સુકાઈ જાય ને ખરા રે ને બે ત્રણ દી તો જ હાલે એવું થાય, નહીં તો ન હાલે એવું થાય, એટલે આપણે મોટરસાઇકલ લઈને જાજુ ભાઈ ગાવી વાળી. તો હાલો આજનું તો જો આવું બધું છે, બીજું તો કાંઈ છે નહીં આપણે. અને જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણને આ મારો વિડીયો રહ્યો કેટલા માણસને ગમે બરાબર તો એ આપણને કમેન્ટ પણ કરજો, કેમકે ખબર પડવી બહુ જરૂરી છે, તો આપણને એને કમેન્ટ કહીજો બરાબર કે આ રીતનો વિડીયો બનાવી તો આપણે એ રીતનો વિડીયો બનાવશું, આપણને કોમેડીએ ફાવે બરાબર, આપણે કોમેડી ચેનલ બનાવી હતી પણ એમાં એને મજા ન આવે બરાબર, મને કોમેડીમાં એને પાછો રસ નહીં શોધ જાજો, એટલે એને આપણે કોમેડી ચેનલમાં ચેનલ હતી પણ પછી એમાં વિડીયો જ ન મૂક્યો, એક બે વિડીયો બનાવ્યા હતા પછી ન મજા આવી, આપણને કોમેડીમાં રસ જ નથી, આપણને એને કોમેડી વિડીયો બનાવતા ફાવે, એવું નથી કે આપણે આ જ વિડીયો બનાવ્યો, આપણને બધી તરીકના વિડીયો ફાવે, એડિટિંગ બધી ફાવે છે, એટલે એવી કાંઈ ઉપાધિ છે નહીં આપણે કે આપણે બીજા પાસે શીખવું જોઈશે આ ત્યાં કાંઈ, એટલે આપણને બધી ફાવે છે, પણ કોમેડીમાં આપણને જાતું ઇન્ટરેસ્ટ નથી બરાબર, એટલે કહેવાય કે આપણે વ્લોગની ચેનલ સ્ટાર્ટ કરી આ રહી, તો આ ચેનલમાં તમે છે ને તમારા નાના ભાઈને થોડોક સપોર્ટ કરજો, કેમકે આપણે થોડીક સપોર્ટની જરૂર છે, અને જો આવો નવો વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલને પ્રેસ કરી નાખજો, તો તમને વિડીયો જડશે, નકર તો વિડીયો જડશે નહીં આ યુટ્યુબમાં ક્યાં જાય. શરૂઆતમાં એને આપણે બે ત્રણ ચેનલ બનાવી હતી વ્લોગની બરાબર, એવું નથી કે આપણે આ ફર્સ્ટ ચેનલ છે, ના આપણે એને બે ત્રણ ચેનલ બનાવી હતી, એટલે તેને આટલું ફાસ્ટ બોલતા ફાવે બરાબર, થોડીક પ્રેક્ટિસ પડી જઈએ, નહીંતર તો આટલું કાંઈ નહીં યાદ ન રહે કાંઈ બોલવામાં કેવરાવતું હતું, એટલે એને આપણે એને છેલ્લામાં છેલ્લા લગભગ 7-8 મહિના જેવું થવા આવ્યું આપણે યુટ્યુબમાં હે ને આવી રીતે વિડીયો અપલોડ કરી, એટલે આટલું ફાસ્ટ બોલતા આવડે બરાબર, ન કરતો ઝડપી બોલતા ન ફાવે ને કાંઈ નહીં, ઘૂંસવાઈ જાય ગાડી, કેમ ઓલી કેસેટ ઘૂંસવાય એવી રીતે એકદમ ઘૂંસવાઈ જતી હતી ગાડી, એટલે કાંઈ કાંઈ ન શકી, અને હે ને અત્યારે તો એવું કાંઈ નથી થતું બરાબર, કેમ કે આપણે ખેદુના ચા વિડીયો અપલોડ કરીએ ને એટલે આપણને થોડું થોડું ફાવી ગયું, હજી કાયદેસરનું ક્લિયર તો નથી ફાવતું બરાબર કે યુટ્યુબમાં કે એ રીતનો વિડીયો બનાવો, પણ આપણને થોડોક તો અનુભવ થયો બરાબર કે આ રીતના વિડીયો બનાવાય, તો આપણે એ રીતનો વિડીયો બનાવી. તો હાલો હે ને આજનું વિડીયો જો વાળીનું તો આવું જ હતું ખાલી, જો ફરતી બાજુ તમને દેખાડ દો, જો ફરતી બાજુ તમને દેખાડ દો આપણી વાળીનો સીન,
મને છે ને વાદળ જોઈને એમ થાય કે આ વરસાદ બહુ બહાટી પડશે, કાળો ડીમાણો જ એકદમ એવું થઈ ગયું. હાલો હવે સીધા ઘરે જઈને મળી, કેમ કે એડિટિંગ ચક્કર કરવાનું બાકી છે, કેમ કે એડિટિંગ તો બીજા કોઈને ફાવે ને, આપણા વિડીયોનું આપણે જ કરવું પડે, બીજું કોણ કરશે, એટલે હે ને હાલો એડિટિંગ કરવાનું છે. અને જો તમારે આપણે જોવું હોય બરાબર કે આપણે કઈ રીતે એડિટિંગ કરી, તો આ વિડીયોમાં આપણને કમેન્ટ પણ કરજો, તો આપણે એને વિડીયો બનાવશું એનો. તો હાલો વિડીયો આગળ જોતા રહ્યો.